હેલો સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ અને વંડરફુલ પ્લેટફોર્મ પર હું છું એપી સર આજે આપણે જોવાના છે બેટા એક મસ્ત મજાનું પ્રશ્નપત્ર કે જેની અંદર તમે સમજી શકો કે ભાઈ તમારું જે સ્કૂલનું પેપર છે વાર્ષિક પરીક્ષાનું તે કઈ રીતનું આવી શકે તો એ રીતનું એક પેપર આપણે લીધું છે ઓકે તો જરૂરથી જોજો જેમાં બાયોલોજી મેડમ સોલ્વ કરાવશે અને હું તમને સોલ્વ કરાવીશ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો બેટા ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સૌથી પહેલો સેક્શન જે છે તે સેક્શન એ છે જેમાં એક એક માર્ક ના ક્વેશન રહેશે તો આ એક એક માર્ગના ક્વેશ્ચન ની અંદર તમારા સૌથી પહેલામાં પહેલા વિકલ્પો વાળા પ્રશ્નો રહેશે તો જોઈએ શું કીધેલું છે નીચેનામાંથી કયું દ્રવ્ય ચોક્કસ આકાર કે ચોક્કસ કદ ધરાવતું નથી તો ભાઈ આપણને બધાને જ ખબર છે કે જે વાયુ હશે તે ચોક્કસ કદ કે આકાર ધરાવતું નથી એટલે કરેક્ટ આન્સર કયો બનશે સી ઓક્સિજન એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી હોય તો કલીલનો પ્રકાર કયો કલા અને માધ્યમ બંને પ્રવાહી હોય તો એને આપણે કહીશું પાયસ શું કહીશું બેટા પાયસ કહીશું ઠીક છે નેક્સ્ટ પછી ધાતુની પ્રમાણવ્યતા કેટલી હોય છે તો બેટા મોસ્ટલી જેટલી પણ ધાતુઓ છે તેની પ્રમાણવ્યતા આપણને કેટલી જોવા મળશે એક જોવા મળશે નેક્સ્ટ છે બાયોલોજી નો ક્વેશન ઓકે તો મેડમને બોલાવી લઈએ યસ ઓકે લેટ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણું બાયોલોજી નું કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે પાવર હાઉસની આપણે વાત કરીએ તો પાવર હાઉસ કોને કહેવાય જે ઉર્જા ઉત્પન્ન કરે છે જે એટીપી બનાવે છે રાઈટ તો એ કઈ અંગિકા છે રંજક રંજક દ્રવ્ય કણ કણાબસૂત્ર સૂત્ર ગોલગી પ્રસાધન અને કોષ કેન્દ્ર તો અહીંયા આપણું કરેક્ટ આન્સર આવશે કણાબસૂત્ર કણાબસૂત્ર જે છે એ ઉર્જા બનાવે છે એટીપી પ્રોડક્શન નું કાર્ય કરે છે આગળ વધીએ દીકરાઓ વિથ નેક્સ્ટ ક્વેશ્ચન તો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ખરા છે કે ખોટા બરાબર ખરા ખોટા જોવાના છે તો શું કીધેલું છે પાણીનું બાષ્પીભવન એ રાસાયણિક ફેરફાર છે ના ભાઈ ના એ કઈ રાસાયણિક ફેરફાર થોડી કહેવાય એ જે ફેરફાર છે તેને કયો કહીશું આપણે ભૌતિક ફેરફાર કહીશું તો ફેરફાર કહીશું બેટા ભૌતિક ફેરફાર એટલે આ જે ફેરફાર છે તેને આપણે કહીએ છીએ ભૌતિક ફેરફાર આગળ વધીએ એના પછી એક દોડવીર વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે ત્યારે તેના દ્વારા થયેલું સ્થાનાંતરણ શૂન્ય થાય છે સાચું કે ખોટું તો સાચું છે આ વિધાન જે છે તે કેવું છે બેટા ખરું છે કારણ કે જ્યારે દોડવીર શું કરશે એક વર્તુળાકાર કક્ષામાં ફરશે તો જ્યાંથી શરૂઆત કરશે ત્યાં જ એન્ડ પામશે એટલે સ્થાનાંતરણ કેટલું થઈ ગયું શૂન્ય પૃથ્વી તરફ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઊર્જા વધતી જાય છે બરાબર જે કુલ ઉર્જા છે તે હંમેશા શું થતી જાય છે વધતી જાય છે તો ભાઈ આ વિધાન છે તે ખોટું છે કેમ ઉર્જા હંમેશા કેવી રહે અચળ રહે ક્લિયર છે હા ક્લિયર કુલ ઉર્જામાં કોઈ કોઈ દિવસ વધારો કે ઘટાડો ન થતો ગતિ ઉર્જા વધે એના પછી જે ચામાચેડિયું ધ્વનિ ઉત્પન્ન કરે છે તો બેટા યસ આ વિધાન છે તે કેવું છે ખરું છે આગળ વધીએ નેક્સ્ટ છે ખાલી જગ્યા પૂર્ણ કરો બરાબર તો ખાલી જગ્યા પૂરવાની છે જોઈએ તો બરફ છે તે પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતા કેવી છે તો કે ભાઈ બરફની ઘનતા પાણી કરતા ઓછી છે એટલા માટે શું થાય છે આયન એટલે કેવાશે લુખડ લુખડ એટલે કેવાશે એના પછી એક પાસ્કલ બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્કવેર તો ભાઈ એક પાસ્કલ એના બરાબર આપણે યાદ રાખવાનું છે એક પાસ્કલ બરાબર દસ

એસ ઇ જ્યારે આપણે અહીંયા એસસીઆર ચર્ચા કરીએ એટલે એ અંતઃકોષ જાળ અને કેવી અંત લીસી અંતઃકોષસ જાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ લીસી અંતઃકોષની આપણે ચર્ચા કરીએ છીએ તો કઈ જગ્યાએ કયા કોષોની અંદર જે લીસી અંતકોષસ જાળ છે એ વિષારી દ્રવ્યોને બિનવિષકારક બનાવવાની ક્રિયા કરે છે તો અહીંયા આપણું જવાબ આવશે યકૃત

કેલિયમ કેલિયમ બરાબર જે છે તેનું નામ છે નેટ્રિયમ તેના પછી છે બળના આઘાતનો એકમ તો બેટા બળનો જે આઘાત છે બળનો આઘાત બરાબર છે તે છે ન્યૂટન અને પેલું છે સેકન્ડ એટલે એનો આઘાતનો એકમ શું બનશે ન્યૂટન સેકન્ડ શું બનશે બેટા ન્યૂટન સેકન્ડ ક્લિયર એક કિલો વોટ અવર બરાબર કેટલા જૂલ થાય બહુ સિમ્પલ ક્વેશ્ચન વન કિલો વોટ અવર ઇઝ ઇક્વલ ટુ કેટલા ઝૂલ તો વન કે ડબ્લ્યુ એચ તો કિલો કિલો એટલે કેટલા લખાશે હજાર ને અવર એટલે કેટલા કહેવાશે બેટા છત્રીસો એટલે ટોટલ કેટલા થઈ જશે આમાં તો કે છત્રીસ ડબલ ઝીરો એક બે ને ત્રણ તો આના આધારે તમે લખશો તો ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત ને એ આવી જશે ઝૂલમાં આવી જશે ઓકે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત ઝૂલ ઓકે ફરી પાછો આવે છે ભાઈ બાયોલોજી ક્વેશ્ચન જોઈ લઈએ ઓકે આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ભાઈ જમીનની ફળદ્રુપતાની આપણે ચર્ચા કરીએ તો એની અંદર ઘટાડો નહીં થાય તેની સાથે આપણે વળતર પણ આપણને મહત્તમ મળે તો એવી કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આની અંદર દીકરાઓ જ્યારે આપણે મિશ્ર પાકની ચર્ચા કરીએ છીએ અથવા તો આપણે આંતર પાકની ચર્ચા કરીએ છીએ તો એ પદ્ધતિનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ કે દર વખતે આપણે જે પાક છે એ આપણું બદલવું જોઈએ આપણે જેની પણ આપણે ખેતી કરીએ છીએ એની અંદર આપણે જો બદલાવ લાવીએ જુદા જુદા પાકોનું જો આપણે ખે ખેતી કરીએ તો શું થાય કે એક જ કોઈ આપણે કહી શકીએ કે દ્રવ્ય છે ખનીજ તત્વ છે તો એનું જ શોષણ જમીનમાંથી નહીં થશે એટલે આપણે એવી જે પણ ખેતી કરીએ છીએ તો એવા પાકોને આપણે પસંદગી કરવાની છે કે જે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરે છે એમને જે પણ પુરુપોષક તત્વ લઘુ પોષક તત્વ જે પણ પોષક તત્વોની એમને જરૂર પડે છે એમની જરૂરિયાત અલગ અલગ હોય તો તેનાથી એવું થાય કે એની ફળદ્રુપતા પણ જમીનની ઘટે નહીં અને આપણને મહત્તમ વળતર મળે ઓકે આગળ વધીએ દીકરાઓ વિથ નેક્સ્ટ ક્વેશ્ચન તો હવે આવે છે આપણું સેક્શન બી સેક્શન બી ની આપણે શરૂઆત કરીએ તો સેક્શન બી ની અંદર બે ગુણના પ્રશ્નો છે શું કીધેલું છે કયો પદાર્થ દ્રવ્યની ત્રણે ત્રણ અવસ્થા સરળતાથી ધારણ કરી શકે છે તો ભાઈ પાણી જે છે બરાબર છે પાણી એ ત્રણે ત્રણ અવસ્થા ધારણ કરી શકે છે કઈ કઈ જેમ કે ઘન સ્વરૂપની વાત કરવામાં આવે ઘન સ્વરૂપ તો કે એની અંદર આવશે બરફ સ્વરૂપે બરાબર છે પ્રવાહી સ્વરૂપે વાત કરવામાં આવે પ્રવાહી સ્વરૂપ તો કયું આવશે બેટા પ્રવાહી સ્વરૂપ તો કે ભાઈ પાણી બરાબર છે અને વાયુ સ્વરૂપ વાયુ સ્વરૂપ તો એમાં શું આવશે બેટા વરાળ બરાબર વાયુ સ્વરૂપમાં શું આવશે વરાળ તરીકે વર્તે છે તો આ રીતના તમે એને લખી શકો છો આગળ વધીએ અર્ધ ધાતુ તત્વો એટલે શું ઉદાહરણ આપો તો બેટા અર્ધ ધાતુ તત્વો કોને કહેવાય કે જે ધાતુના ગુણધર્મ કોના જેવા હોય તો કે ભાઈ જેમના પણ ગુણધર્મ ધાતુઓ અને અધાતુઓ બંનેને મળતા આવતા હોય તેને કહેવાશે આપણી અર્ધ ધાતુઓ બરાબર છે તો લખીએ જે તત્વના ગુણધર્મો જે તત્વના ગુણધર્મો ધાતુઓ અને અધાતુઓની વચ્ચેના હોય ધાતુઓ અને અધાતુઓની વચ્ચેના હોય તેને અર્ધ ધાતુ તત્વો કહેવામાં આવે છે ક્લિયર એને આપણે શું કહીશું અર્ધ ધાતુ તત્વો જેની અંદર કોણ કોણ છે સિલિકોન છે જર્મેનિયમ છે ગેલિયમ છે આ બધી કઈ ધાતુઓ છે અર્ધ ધાતુઓ છે બરાબર છે લખી શકો સિમ્પલ એના પછી છે નેક્સ્ટ તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો તો ભાઈ આમાંથી તત્વ કયા કયા છે તો કે ભાઈ આર્ગોન છે તે તત્વ છે પેલું તો આર્ગોન ત્યાર પછી છે એમોનિયા તો આ તો સંયોજન છે ત્યાર પછી બીજું એક કોણ છે મેગ્નેશિયમ જે છે તે તમારું થયું એટલે મિશ્રણ જે છે તેમાં આવશે લીંબુ સરબત ઓકે એટલે લખી દઈએ લીંબુ સરબત લીંબુ સરબત ત્યાર પછી બીજું કોણ છે મિશ્રણમાં જમીન જમીનમાં પણ ઘણી બધી વસ્તુઓ મિશ્રિત થયેલી હોય છે બરાબર છે એટલે જમીન જે છે તે પણ શેમાં આવશે બેટા મિશ્રણમાં આવશે ત્યાર પછી નેક્સ્ટ છે સંયોજન તો સંયોજન આપણે જોઈ લઈએ તો સંયોજનમાં બાકી બચાતી એમોનિયા અને ખાવાનો સોડા તો લખી દઈએ એમોનિયા અને બીજું કોણ છે ખાવાનો સોડા આ બંને શેમાં આવશે બેટા મિશ્રણની અંદર આવશે સોરી સંયોજનમાં આવશે ચાલો નેક્સ્ટ છે પ્રોટોન અને ન્યૂટ્રોન તો ભાઈ પ્રોટોન ને ન્યૂટ્રોનમાં શું આવે તો ભાઈ જુઓ પ્રોટોન લખીએ અને અહીંયા આગળ લખી દઈએ બેટા ન્યૂટ્રોન ચલો પ્રોટોન અને ન્યુટ્રોનમાં ફરક શું છે તો આ બંને વચ્ચેનો તમારે શું આપવાનો છે તફાવત આપવાનો છે તો તફાવત આપવો હોય તો કઈ રીતે આપી શકો સૌથી પહેલા પહેલું તો તે ધન વિજભારિત તે ધન વિજભારિત વિજારિત પરમાણવીય કણ છે બરાબર છે બીજું આની અંદર શું લખાશે તે તેજભાર વિહીન તે વિહીન અવપરમાણવીય કણ છે બરાબર છે છે વીજભાર વિહીન કણ એટલે આ ધ્યાનમાં રાખજો સેકન્ડ જોઈએ એના પછી ચાલો બીજું શું આવશે તો કે ભાઈ પ્રોટોન છે પ્રોટોનનો નો વીજભાર એક પોઈન્ટ છ કુલમ છે જયારે આના પરનો વિજભાર કેટલો છે તો કે આના આના પરનો શૂન્ય છે ક્લિયર છે આ રીતના તમે એને સરળતાથી લખી શકો છો નેક્સ્ટ એના પછી ઓકે ફરી પાછો આવે છે બાયોલોજી તો જોઈએ ભાઈ મેડમ ને કે બાયોલોજી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ ફિઝિક્સ ફિઝિક્સની અંદર કેલું છે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ શું છે તો બેટા ઝડપ ઝડપ જે છે ઝડપ એટલે શું તો કે ભાઈ એકમ સમયમાં પદાર્થે કાપેલા પદાર્થે કાપેલા કુલ અંતરને ઝડપ કહેવાય છે ઓકે અને ભાઈ વેગની વાત કરવામાં આવે તો એકમ સમયમાં થયેલ પદાર્થના સ્થાનાંતરણને સ્થાનાંતરણને પદાર્થનો વેગ કહેવામાં આવે છે બરાબર એને પદાર્થ શું કહેશું વેગ કહેશું ઝડપ છે તે કેવી રાશિ છે બેટા અદિશ રાશિ છે ઓકે અને આ છે તે કેવી રાશિ છે બેટા તો સર આ જે છે તે સદીશ રાશિ છે ઓકે ક્લિયર છે એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ વેગમાન એટલે શું તેનું સૂત્ર અને અસમ તો બેટા વેગમાન એટલે તમે બધા જ જાણો છો પદાર્થના દળ પદાર્થના દળ અને બીજું કોણ લઈ લેવાનું વેગ ના ગુણન ફળને પદાર્થનું પદાર્થનું વેગમાન કહેવામાં આવે છે ઓકે એને આપણે શું કહીશું પદાર્થનું વેગમાન તેનું સૂત્ર તેનું સૂત્ર લખવું હોય તો શું લખાશે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ ઇંગ્લિશમાં લખીએ તો પી બરાબર એમ અને તેનો એસઆઈ એકમ જે છે તે શું આવશે તો કે ભાઈ કેજી મીટર પર સેકન્ડ સિમ્પલ ઓકે આપેલું છે ત્રણ સેકન્ડ સુધી લાગે છે એટલે સમય આપ્યો છે બેટા ત્રણ સેકન્ડ તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે વેગમાનનો ફેરફાર શોધવા કહી દીધેલો છે ચાલો વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી તો ડેલ્ટા પી આપણે શોધવું હોય તો કઈ રીતના શોધી શકીએ તો કે સર આનું આપણી પાસે સૂત્ર છે કયું સૂત્ર છે તો કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન એટલે શું તો કે સર એમ વી માઇનસ એમયુ બરાબર છે હા સર છે નો ડાઉટ પણ અહીંયા આગળ સર આપણને આના પરથી શું મળશે વી માઇનસ યુ આવું મળશે હા સર પણ આપણને અહીંયા આગળ શું કીધેલું છે તો કે સર દળ આપેલું છે અને બીજું આપેલું છે આપણને બળ બળ એટલે કહેવાશે એફ તો સર આના પરથી આપણે કઈ રીતના લાવી શકીએ તો આના પરથી લાવવું હોય તો આપણે એક સૂત્ર સિમ્પલ આવેલા કે વેગમાનનો ફેરફાર જે છે તે કોના જેટલો હોય છે બળના આઘાત જેટલો કોના જેટલો હોય છે બળના આઘાત જેટલો બળનો આઘાત એટલે શું એફ ગુણ્યા ટી એફની કિંમત છે તમારી પાસે કેટલી પાંચ અને ટી છે ત્રણ તો પાંચ થાલી કેટલા થઈ જશે પંદર થઈ જશે હા સર તો આ રીતના તમે વેગમાનનો ફેરફાર જે છે તે શોધી શકો છો એનો એકમ શું આવશે કેજી મીટ અપ સેકન્ડ ઓકે

તો કઈ રીતના શોધાશે સિમ્પલ છે વી માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ જી એચ સૂત્ર છે એચ યુની કિંમત ઝીરો મૂકી દો તો આ ઝીરોનો વર્ક થઈ જશે ટુ જી ને એચ વી સ્ક્વેર બરાબર ટુ જી એટલે કેટલા છે નવ પોઈન્ટ આઠ ને એચની કિંમત તમને આપેલી છે કેટલી આપેલી છે ઓગણત્રીસ ચાર બરાબર છે ઓગણત્રીસ પોઈન્ટ ચાર આપણને આપી દેલું છે તો કરી નાખીએ બરાબર છે કેટલા થઈ જશે તો કે સર વી બરાબર વી સ્ક્વેર બરાબર આ બધાનો ગુણાકાર કરી નાખીએ બેટા હું અત્યારે ફટાફટ તમારો સોલ્યુશન થાય એટલા માટે હું કેલ્શિયમનો ઉપયોગ કરીશ તમારે ડાયરેક્ટ કરવાનું છે નવ પોઈન્ટ આઠ ગુણ્યા બે ઓકે એના ગુણ્યા કેટલા થશે ઓગણત્રીસ પોઈન્ટ ચાર એટલે તમારો જવાબ જે છે તે કેટલો આવશે ફાઇવ સેવન્ટી સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફોર એનું તમે વર્ગમૂળ કાઢશો એટલે અપ્રોક્સિમેટલી કેટલું બને છે ચોવીસ પોઈન્ટ ડબલ ઝીરો ઓકે અને આ સેમ આવશે મીટર પર સેકન્ડમાં ક્લિયર આ તમારો શું થશે અંતિમ વેગ થશે નેક્સ્ટ છે સંગત તરંગની તરંગ લંબાઈ વિશે સમજ આપો તો બેટા તરંગ લંબાઈ એટલે શું પહેલા પહેલા તો તો બેટા તરંગ લંબાઈ જ્યારે પણ કહેવામાં આવે તો યાદ રાખવાનું બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને

વિઘનન વચ્ચેના વિઘનન વચ્ચેના અંતરને બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે ઓકે એને આપણે શું કહીશું તરંગ લંબાઈ કહીશું ઓકે ડન હા સર ઓકે તો હવે આવે છે બાયોલોજી નો ક્વેશન તો જોઈએ ભાઈ બાયોલોજી ઓકે આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે એક કોષીય સજીવો એટલે શું ઉદાહરણ આપો એક કોષીય સજીવ તો જે સજીવ એક જ કોષમાંથી બને છે જે એક કોષ જ સજીવ તરીકે જ્યારે વર્તે છે તો તેને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ આપણે પાચનની ચર્ચા કરીએ હલનચલનની ચર્ચા કરીએ તો બધી જ જે ક્રિયાઓ છે પ્રજનનની આપણે વાત કરીએ બધી જ ક્રિયાઓ એક કજ કોષ દ્વારા થાય છે અને એક એ એક કોષ સજીવ તરીકે વર્તે છે તો એને આપણે એક કોષીય સજીવ કહીએ છે અમીબાનો એની અંદર સમાવેશ થાય છે આગળ વધીએ દીકરાઓ વિથ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે આગળ વધીએ વિથ અવર નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે વનસ્પતિ કોષ એની રાજધાની અને પ્રાણી કોષની રાજધાની વચ્ચે આપણે તફાવત આપવાની છે ઓકે દીકરાઓ તો જ્યારે આપણે વનસ્પતિ કોષની ચર્ચા કરીએ છીએ વનસ્પતિ કોષની અંદર આપણને મોટી રાજધાની જોવા મળે છે જ્યારે પ્રાણીકોષની આપણે ચર્ચા કરીએ છીએ તો ખાસ કરીને એની અંદર રાજધાની આપણને જોવા મળતી નથી ઘણી વખત રાજધાની એની અંદર ગેરહાજર હોય છે અને જો પ્રાણીકોષની અંદર રાજધાની આપણને જોવા મળે તો પણ એ ખૂબ નાની સાઇઝની આપણને જોવા મળે છે રાજધાનીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ દીકરાઓ તો ખાસ કરીને એનું કાર્ય શું છે સંગ્રહ કરવાનું કાર્ય છે હવે જ્યારે આપણે પ્રાણીઓની ચર્ચા કરીએ તો પ્રાણીઓ પાસે એવા વિશિષ્ટ કોષો આવેલા હોય છે જે સંગ્રહણનું કાર્ય કરે છે અને એ માટે પ્રાણી કોષની અંદર આપણને રાજધાની ખાસ કરીને જોવા મળતી નથી પણ વનસ્પતિ કોષોની આપણે ચર્ચા કરીએ તો એવા કોઈ ખાસ સ્પેશિયલ કોષો આપણને જોવા નથી મળતા જે સંગ્રહણનું જ ફક્ત કાર્ય કરતા હોય અને એટલા માટે વનસ્પતિ કોષોની અંદર આપણને મોટી રજધાની અને ખાસ કરીને જે કોષની મધ્યસ્થમાં સ્થિત હોય એવી રાજધાની આપણને જોવા મળે છે આગળ વધીએ દીકરાઓ તો વનસ્પતિ કોષમાં રાજધાની ઘણા મોટા કદની હોય છે વનસ્પતિ કોષોની રાજધાની તો મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે એની અંદર શર્કરાની આપણે ચર્ચા કરીએ અમીનો એસિડની આપણે વાત કરીએ ત્યાર પછી આપણે ખનિજ તત્વોની આપણે ચર્ચા કરીએ તો એ બધાનો સંગ્રહ રાજધાનીની અંદર થાય છે તે કોષોને આશુનતા અને બરડતા આપે છે હવે આગળ વધીએ આપણે પ્રાણી કોષોની અંદર રાજધાનીની તો પ્રાણી કોષમાં રાજધાની નાના કદની હોય છે અથવા તો એ ગેરહાજર પણ હોઈ શકે છે પ્રાણી કોષની રાજધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે છે તે કેટલીક વિશિષ્ટ રાજધાની તરીકે વધારાના પ્રાણી પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવામાં મદદરૂપ થાય છે ઓકે દીકરાઓ આગળ વધીએ વિથ નેક્સ્ટ ક્વેશ્ચન તો નેક્સ્ટ આવે છે આપણો સેક્શન સી સેક્શન સી જોઈએ બેટા સેક્શન સી ની અંદર આપણા ત્રણ ગુણના પ્રશ્નો છે ત્રણ ગુણના પ્રશ્નમાં પીધેલું છે કે ભાઈ પહેલામાં પહેલા તો કોઈપણ પદાર્થના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુમાં બરાબર કોઈ પણ પદાર્થ છે તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ તાપમાન કેમ અચળ જળવાય છે કારણ આપી સમજાવો

તેટલી બધી જ ઉષ્મા એ ગુપ્ત ઉષ્મા કહેવાશે અને આ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન કેવું રહેશે બેટા અચળ રહેશે બરાબર છે ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહેશે નેક્સ્ટ છે કલીલ દ્રાવણમાં ગુણધર્મો બરાબર છે કલીલ દ્રાવણના ગુણધર્મો લખવાના છે તો કલીલ દ્રાવણ કેવું છે વિસમાંગ મિશ્રણ છે બરાબર છે એ ખાસ ધ્યાનમાં રાખજો વિસમાંગ મિશ્રણ કહેવાશે એને તેની અંદર દ્રાવ્ય દ્રવ્યના જે કણો છે બરાબર છે દ્રાવ્યના કણો એ વિક્ષેપિત કલા દ્રાવક અને વિક્ષેપણ માધ્યમની અવસ્થા પર રહેલો છે જેને કલીલ કહેવામાં આવશે ત્યાર પછી આ જે કલીલના કણો છે તે દ્રાવણમાં બધે જ પ્રસરણ પામેલા હોય છે તેમાં તે દ્રાવ્યની પદ્ધતિ પદ્ધતિ દ્વારા દ્વારા ભૌતિક અલગ કરી શકાય છે જે પદ્ધતિનું નામ છે નામ છે છે તેની અંદર રહેલા જે પણ ઘટકના કણો તેના દ્રાવણ નહીં દ્રાવ્ય ઘટક કણ કરતા મોટા છે અને અદ્રાવ્ય ઘટકના કણો કરતા તે નાના હોય છે બરાબર છે કિરણોનું પ્રકિરણન કરી નાખશે ટિન્ડલ અસર દર્શાવશે બરાબર છે જીર્ણું છિદ્ર છે બરાબર તેમાંથી જ્યારે પણ સૂર્યપ્રકાશ આપણા રૂમની અંદર આવે છે ત્યારે શું દેખાય છે આખો પ્રકાશનો ગતિમાર્ગ જે છે તે જોવા મળશે રૂમના અંદર વાયુના જે વિક્ષેપિત માધ્યમને કણો છે તે ધૂળના જેવી વિક્ષેપિત કલા ધરાવતા હોય છે અને વાયુમય કલીલ કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર જો રાખી મૂકવામાં આવે તો એ નીચે બેસી જતા નથી આથી તે કેવા છે તો કે સ્થાયી છે ચાલો હવે નેક્સ્ટ છે આ બધાના નામ લખવાના છે તો એને ટુ એ સી ઓ થ્રી નું નામ છે સોડિયમ સીઓ થ્રી એટલે આવશે બેટા કાર્બોનેટ

તો કે સર આનું નામ બનશે પોટેશિયમ સલ્ફેડ આનું નામ શું બનશે મેગ્નેશિયમ ઓકે આ રીતના જુદા જુદા નામ જે છે તે બની જશે આગળ વધીએ એના પછી ઓહો ફરી પાછું આવી ગયું છે વેટા બાયોલોજી ચાલો મેડમને કહીએ ઓકે હવે આગળ વધીએ છીએ સેક્શન સી નો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે તો ટૂંક નોંધ લખો ગોલગી પ્રસાધન ગોલગી પ્રસાધન એ એવી એક કોષીય અંગિકા છે જેને ખાસ કરીને ભાઈ શું કહે છે આપણે કુરિયર બોય તરીકે કામ કરે છે પેકેજિંગનું કાર્ય કરે છે જે પણ પ્રોટીન એની પાસે આવે છે તો એને એ પેક કરીને અને કોષની અંદર જે તે જગ્યાએ એની જરૂર હોય ત્યાં પહોંચાડવામાં મદદરૂપ થાય છે ભાઈ એના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે સંશોધનની જો આપણે વાત કરીએ તો કેમિલો ગોલગી એ નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન એણે આપણને કર્યું હતું સ્થાનની આપણે ચર્ચા કરીએ તો પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં બંને કોષોમાં આપણને જોવા મળે છે કેમ કે પ્રોટીનની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય બંનેની અંદર પ્રોટીનની તો ખૂબ જ જરૂર પડે છે રચનાની આપણે વાત કરીએ તો તેની રચનામાં એક બીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી છે પુટિકાઓ આવેલી એની અંદર હોય છે અને આવી પુટિકાઓને સિસ્ટરને કહે કહેવાય છે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે ગોલગી પ્રસાધનને અને પટલો કેટલીક વખત અંધકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે ભાઈ જ્યારે આપણે પટલ તંત્રની વાત કરીએ છીએ તો ઈઆર એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલા મંથકોષરસ જાળની જ્યારે આપણે ચર્ચા કરીએ તો એ પણ આપણને પટલયુક્ત જોવા મળે છે અને ગોલગી પ્રસાધનની વાત કરીએ તો એ પણ આપણને પટલયુક્ત જોવા મળે છે ભાઈ હવે અંતકોષ ઝાડ સાથે કેમ ગોલગી પ્રસાધનની જે પટલો છે એ આપણને જોવા મળે છે એનું મુખ્ય કારણ છે કેમ કે જ્યારે આપણે રફ ઇ ની વાત કરીએ છે કે ખરબચડી અંતકોષ ઝાળની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો એ મુખ્યત્વે ખરબચડી કેમ હોય છે કેમ કે એની સપાટી પણ આપણને રાઇબોઝોમ જોવા મળે છે અને રાઇબોઝોમ ક્યાં મદદરૂપ થાય છે તો પ્રોટીન બનાવવા માટે મદદરૂપ થાય છે હવે એ પ્રોટીનને પેક કરવાનું છે અને કોષમાં જે તે જગ્યાએ એની જરૂર હોય ત્યાં પહોંચાડવાનું છે તો એ પ્રોટીનને બનાવવાનું કોણ કાર્ય કરે છે તો ખરબચડી અંતકોષરસ ઝાળ એને બનાવવાનું કાર્ય કરે છે અને એટલા માટે એની સાથે અંતકોષરસ ઝાળની પટલીઓ સાથે ગોલગી પ્રસાધનની પટલીઓ આપણને જોવા મળે છે કેમ કે પ્રોટીન બને છે અને બન્યા પછી એનું શું કરવાનું છે તો આપણે એનું પેકેજિંગ કરવાની જરૂર પડે છે અને પેકેજિંગ કરીને જે તે જગ્યાએ કોષમાં એને સ્થળાંતર કરવાની જરૂર પડે છે એટલા માટે આપણને અંતકોષસ જાળ સાથે જ આપણને ગોલગી પ્રસાધનની પટલીઓ પણ જોવા મળે છે આગળ વધીએ દીકરાઓ આપણે જોઈએ કે ગોલગી પ્રસાધનના શું શું કાર્યો છે અંતકોષસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે અને અંતકોષ ઝાડ ખાસ કરીને આપણે જોઈએ તો લિપિડ અને પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે એસીઆરની વાત કરીએ લીસી અંતકોષ ઝાડ છે તો એ લિપિડ બનાવવાનું કામ કરશે અને ખરબચડી અંતકોષ ઝાડ છે આર ઇ આર રફ એન્ડોપ્લાસ્મી રેટિક્યુલમ તો એ પ્રોટીન બનાવવાનું કાર્ય કરશે નિપજોનું પેકેજિંગ રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરાય છે તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી જોવા મળે છે આગળ વધીએ દીકરાઓ વધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે દીકરાઓ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ આપણું ક્વેશ્ચન છે નિંદણ એટલે શું અને તેના ઉદાહરણ જણાવો નિંદણ કોને કહેવાય છે તો જે વનસ્પતિ ખોરાક આપણે પાક સાથે ખેતરની અંદર ઊગી નીકળે છે અને એ કોઈ પણ કામના હોતા નથી તો એ નક્કામાં વનસ્પતિઓને આપણે નીંદણ તરીકે ઓળખીએ છીએ નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઊગી નીકળતી અનઆવશ્યક વનસ્પતિ નીંદણ એને આપણે નીંદણ કહીએ છીએ અને એના ઉદાહરણ છે ઝેન્થિયમ ગાજર ઘાસ અને મોથા ઓકે આગળ વધીએ દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન સાથે ઓકે આગળ વધીએ વિથ નેક્સ્ટ ક્વેશન નેક્સ્ટ ક્વેશ્ચન છે વનસ્પતિ કોષ એની રાજધાની અને પ્રાણી કોષની રાજધાની વચ્ચે આપણે તફાવત આપવાની છે ઓકે દીકરાઓ તો જ્યારે આપણે વનસ્પતિ કોષની ચર્ચા કરીએ છીએ વનસ્પતિ કોષની અંદર આપણને મોટી રજધાની જોવા મળે છે જ્યારે પ્રાણીકોષની આપણે ચર્ચા કરીએ છીએ તો ખાસ કરીને એની અંદર રાજધાની આપણને જોવા મળતી નથી ઘણી વખત રાજધાની એની અંદર ગેરહાજર હોય છે અને જો પ્રાણીકોષની અંદર રાજધાની આપણને જોવા મળે તો પણ એ ખૂબ નાની સાઇઝની આપણને જોવા મળે છે રાજધાનીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ દીકરાઓ તો ખાસ કરીને એનું કાર્ય શું છે સંગ્રહ કરવાનું કાર્ય છે હવે જ્યારે આપણે પ્રાણીઓની ચર્ચા કરીએ તો પ્રાણીઓ પાસે એવા વિશિષ્ટ કોષો આવેલા હોય છે જે સંગ્રહણનું કાર્ય કરે છે અને એ માટે પ્રાણી કોષની અંદર આપણને રાજધાની ખાસ કરીને જોવા મળતી નથી પણ વનસ્પતિ કોષોની આપણે ચર્ચા કરીએ તો એવા કોઈ ખાસ સ્પેશિયલ કોષો આપણને જોવા નથી મળતા જે સંગ્રહણનું જ ફક્ત કાર્ય કરતા હોય અને એટલા માટે વનસ્પતિ કોષોની અંદર આપણને મોટી રાજધાની અને ખાસ કરીને જે કોષની મધ્યસ્થમાં સ્થિત હોય એવી રાજધાની આપણને જોવા મળે છે આગળ વધીએ દેખાડો તો વનસ્પતિ કોષમાં રાજધાની ઘણા મોટા કદની હોય છે વનસ્પતિ કોષોની રાજધાની તો મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે એની અંદર શર્કરાની આપણે ચર્ચા કરીએ અમીનો એસિડની આપણે વાત કરીએ ત્યાર પછી આપણે ખનીજ તત્વોની આપણે ચર્ચા કરીએ તો એ બધાનો સંગ્રહ રાજધાની અંદર થાય છે તે કોષોને આશુનતા અને બરળતા આપે છે હવે આગળ વધીએ આપણે પ્રાણી કોષમાં રાજધાની નાના કદની હોય છે અથવા તો એ ગેરહાજર પણ હોઈ શકે છે પ્રાણી કોષની રાજધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે છે તે કેટલીક વિશિષ્ટ રાજધાની તરીકે વધારાના પ્રાણી પાણી અને નકામા પદાર્થોનો

કુલ અંતર કેટલા છે સોળ વત્તા સોળ ભાગ્ય સમય કેટલું છે ચાર વત્તા બે ચાર વત્તા બે 16 ને સોળ થઈ જશે બત્રીસ ચાર ને બે કેટલા થઈ જશે છ થઈ જશે બરાબર છે ખ્યાલ આવશે એટલે આનો જવાબ જે છે તે અપ્રોક્સિમેટલી પાંચ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ મીટર પર સેકન્ડ આવતો ઓકે ચાલો નેક્સ્ટ છે એના પછી બીજો બરાબર છે બીજો ક્વેશ્ચન અચળ પાંચ સેકન્ડમાં સમય આપ્યો છે ટી કેટલો છે પાંચ સેકન્ડ અઢાર કિલોમીટર પર કલાક થી છત્રીસ કિલોમીટર પર કલાક વેગ પ્રાપ્ત કરે છે છત્રીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર અઢાર દુ છત્રીસ પાંચ દુ દસ મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો પ્રવેગ પ્રવેગ કીધેલું છે બેટા પ્રવેગ એટલે શું કેવાશે એ સિમ્પલ સૂત્ર એ બરાબર વી ઓછા યુ છેદમાં ટી વી ની કિંમત કેટલી છે દસ યુ કેટલા છે પાંચ કેટલા છે પાંચ આટલો આવશે ક્લિયર યસ સર આગળ વધીએ ભાઈ બાર બાય બાર નું પરિમાણ ધરાવતી એક છોકરી છે તે બેસેલી છે બરાબર છે બગીચાની અંદર તો અહીંયા આગળ શું કીધેલું છે તો કે ફટાકડો મૂકેલો છે તો શું તે વ્યક્તિ એને પડઘો સંભળાશે બેટા આ ક્વેશ્ચન ઓલરેડી કરાવી દીધેલો છે બરાબર છે ચેક કરી લેજો આરામથી નેક્સ્ટ એના પછી તરંગ લંબાઈ આવૃત્તિ અને આવર્તકાળ એટલે શું તરંગ લંબાઈ એટલે મેં કીધું તે મુજબ બે ક્રમિક સંઘનન કે પછી બે ક્રમિક વિઘનન અથવા બે ક્રમિક અ શું કહેવાય શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર છે તેને તમે શું કહેશો તરંગ લંબાઈ કહેશો આવૃત્તિ એટલે શું તો કે ભાઈ માધ્યમના નિશ્ચિત બિંદુની આસપાસ એકમ સમયમાં પસાર થતા સંઘનનો અને સંખ્યાને આવૃત્તિ કહેવાશે ને કોઈ પણ નિશ્ચિત બિંદુ છે બરાબર છે તેની આસપાસ તેમાં એક સંઘનન કે વિઘનનને પસાર થવા માટે લાગતો જે સમય છે તેને આપણે શું કહીશું તો કે ભાઈ એને કહીશું આપણે એનો આવર્તકાળ ક્લિયર છે નેક્સ્ટ આવે છે ભાઈ બાયોલોજી ક્વેશ્ચન જોઈ લઈએ તો બાયોલોજી હવે આપણો છે સેક્શન ડી સેક્શન ડી ની અંદર જોઈએ બેટા કયા કયા ક્વેશ્ચનો છે ચાર માર્કના ક્વેશન ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ તો આવડે જ છે તમને બધાને જ્યારે પણ કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પર શું કરે છે બળ લગાડે છે બરાબર છે ત્યારે શું થાય છે તો કે ભાઈ આ જે બળ લાગશે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે બરાબર અને એના પરથી આપણે કીધેલું હતું કે આઘાત અને પ્રત્યાઘાત સમાન પરસ્પર કેવી દિશામાં જોવા મળે છે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે બીજું કોઈ પણ દિવસ એક જ પદાર્થ પર બળ લાગતું નથી બરાબર છે બંને તરફ બળ લાગશે જેમ કે તમે ફૂટબોલ પર કિક મારશો તો કિક મારશો એટલે શું થશે તો કે ફૂટબોલને કિક મારશો એટલે તમે જે ફૂટબોલને જેટલા શું કહેવાય બળથી મારશો એટલું જ તમને પણ શું થશે ત્યાં આગળ તો કે એ બળનો અનુભવ થશે એટલે બંને વસ્તુ કેવી છે સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં શક્ય જોવા મળશે એકલું અતુડું બળ કોઈ પણ દિવસ નહીં જોવા મળશે આ જ વસ્તુ તમે જ્યારે સ્પ્રિંગ છે એને તમે શું કરશો તો કે કોઈ જગ્યાએ જડિત કરેલી હોય ને ત્યારે ખેંચવાનો પ્રયત્ન કરશો ઓકે આગળ વધીએ પ્રશ્નો સાથે સેક્શન ડી ની અંદર આવી ગયો છે બાયોલોજી નું પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તફાવત અહિયાં પૂછેલું છે જલવાહક પેશી અને અન્ય વાહક પેશી વિશે ભાઈ જલવાહક જે જલનું વહન કરે છે એને આપણે જલવાહક પેશી કહીએ છીએ અન્નવાહક જે અન્નનું વહન કરે છે એને આપણે અન્નવાહક પેશી કહીએ છીએ તો સૌ આ મુદ્દો તમે એની અંદર લખી શકો છો તફાવતની અંદર ત્યાર પછી આપણે જલવાહકની ચર્ચા કરીએ ભાઈ જલવાહક અને અન્નવાહક બંને જ જટિલ પેશી છે જટિલ પેશી છે તો એક કરતાં વધારે કોષોથી બનેલી છે તો તમે એની અંદર લખી શકો છો કે જલવાહક જે છે જલવાહિનિકી આપણને એની અંદર જોવા મળે છે જલવાહિનિકીઓ જલવાહિનીઓ જલવાહક મૃદુ તક કોષો આપણને જોવા મળે છે અને જલવાહક તંતુઓનો એની અંદર સમાવેશ થાય છે આ પેશી વનસ્પતિમાં પાણી અને સાથે છે ભાઈ જલવાહકની આપણે ચર્ચા તો એક જ દિશામાં એ કાર્ય કરે છે ઉધર વહન એક જ દિશામાં યુનિ ડિરેક્શન કેમકે જલની આપણે ચર્ચા કરીએ ભૂમિમાંથી મૂળ જે છે એને શોષણ કરવાનું કાર્ય કરે છે અને ત્યાર પછી પ્રકાંડને આપે છે અને પછી એ પણ આપવામાં આવે છે જલવાહક મૃદુતક સિવાયના અન્ય મૃતકોષોના બનેલા છે જે છે એ આપણને જલવાહક મૃદુતક જે છે એ જીવિત કોષ તરીકે આપણને જોવા મળે છે જલવાહક મૃદુતક સિવાયના અન્ય સર્વ ઘટકોની કોષ દિવાલ પર આપણને લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે વાત કરીએ હવે દીકરાઓ અને વાહક પેશીની આ પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થયેલ તેમજ સંગ્રહાયેલા ખોરાક ઉધર વહન તેમજ અધવહન દીકરાઓ આ બંને દિશામાં કાર્ય કરે છે આપણે કહી શકીએ આ યુનિ ડિરેક્શન છે તો આ બાય ડિરેક્શનલ છે બે દિશામાં કાર્ય કરે છે કેમકે પર્ણોની આપણે જ્યારે ચર્ચા કરીએ તો નવા પર્ણ જે હોય એમની પાસે પર્યાપ્ત માત્રામાં ક્લોરોફિલ હોતા નથી રંજક દ્રવ્યો હોતા નથી અને પર્યાપ્ત માત્રામાં એ શર્કરા ઉત્પન્ન પણ કરી શકતા નથી તેમજ આપણે જૂના પર્ણોની વાત કરીએ કે જેની અંદર ક્લોરોફિલ ઘટી જાય છે તો તે પણ પર્યાપ્ત માત્રામાં શર્કરા ઉત્પન્ન કરી શકતા નથી ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી એટલા માટે એક પર્ણથી બીજા પર્ણમાં પણ શર્કરાનું વહન થાય છે તેની સાથે સાથે પ્રકાંડમાં અને મૂળમાં પણ આપણને એનું વહન જોવા મળે છે એટલા માટે અન્નવાહક પેશી જે છે એ ઉધરવહન અને અધવહન બંને સાથે સંકળાયેલી છે બાય ડિરેક્શનલ બે ડિરેક્શનમાં એ કામ કરે છે તેના ઘટકોની આપણે જો ચર્ચા કરીએ તો ચાલની નલિકાઓ સાથી કોષો અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓનો સમાવેશ થાય છે હવે એની અંદર અન્નવાહક તંતુઓ જે છે એ આપણને મૃત તરીકે જોવા મળે છે તે સિવાયના અન્ય સર્વ ઘટકો જે છે એ જીવિત કોષોના બનેલા હોય છે અનવાહક તંતુઓ સિવાયના કોઈ પણ ઘટકોની અંદર એની કોષ દિવાલ પર આપણને લીગલીનનું સ્થૂલન જોવા મળતું નથી ઓકે આગળ વધીએ દીકરાઓ વિથ નેક્સ્ટ ક્વેશ્ચન વૈજ્ઞાનિક કારણ આપો જલવાહક પેશી જટિલ પેશી છે જલવાહક પેશીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ અને પેશીની જ્યારે આપણે ચર્ચા કરીએ તો સરળ પેશી અને જટિલ પેશી પેશી ભાઈ અંદર ફેર સરળ જે એક જ જેવા કોષોની બનેલી હોય છે જેને આપણે સરળ પેશી કહીએ છીએ જટિલ પેશી કેમ જટિલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે એક કરતા વધારે કોષોથી બનેલી હોય છે વિવિધ કોષોથી મળીને અને એ પેશીનું નિર્માણ થાય તો આપણે એને જટિલ પેશી કહીએ છીએ દીકરા ઓલરેડી આપણે જોયું જલવાહક પેશીની જ્યારે આપણે ચર્ચા કરીએ તો જલવાહિની જલવાહિનીકીઓ આપણને એની અંદર જોવા મળે જલવાહક મૃદુતક જોવા મળે જલવાહક તંતુઓ આપણને જોવા મળે એટલે વિવિધ પ્રકારના કોષો આપણને એની અંદર જોવા મળે છે અને એ સાથે મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે એટલા માટે જલવાહક પેશીને જટિલ પેશી તરીકે આપણે ઓળખીએ છીએ એકથી વધુ પ્રકારના કોષોથી બનેલી પેશીને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ સારો ઉધર દિશામાં વહન સાથે સંકળાયેલી પેશી જલવાહક છે જલવાહક પેશીની રચનામાં જલવાહિની એક અને જલવાહક તંતુઓ મૃત ઘટકો છે જલવાહક પેશીમાં જલવાહક મૃદુતક એક માત્ર જીવંત ઘટક આપણને જોવા મળે છે આમ જલવાહક પેશીની રચનામાં જીવંત અને મૃત બંને પ્રકારના કોષો હોવાથી ઉર્જાનું સૂત્ર સ્થિતિ ઉર્જા સૂત્ર તારો હોય તો સિમ્પલ છે કાર્ય લઈ લેવું પડશે પેલા એફ ઇન્ટુ કેટલું આવશે કાર્ય એફ ઇન્ટુ એસ એફ જે છે તેનું સૂત્ર આવશે એમજી અને એસ ની કિંમત આવશે એચ

બરાબર સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી તમારે કરવાની છે તો શું થઈ જશે ઇપી બરાબર તો કે સર સૂત્ર છે આપણી પાસે એમજીએચ એમ જે છે એમ તેની વેલ્યુ છે ત્રીસ જીની કિંમત કેટલા છે દસ છે અને એચની કિંમત કેટલી છે એચની કિંમત કેટલી આવશે આઠ આવશે તો આઠ તાલીસ ચોવીસ થશે એટલે ચોવીસો ઝૂલ તો આ રીતના તમારી સ્થિતિ ઉર્જા જે છે તે કેટલી બની જશે બેટા ચોવીસો ઝૂલ જેટલી બની જશે ઓકે સર નેક્સ્ટ આગળ વધીશું ગુરુત્વ પ્રવેગ એટલે શું ગુરુત્વ પ્રવેક કોને કહેવાય બટ ગુરુત્વ પ્રવેક એટલે સિમ્પલ છે બરાબર છે પૃથ્વીના દળને લીધે પૃથ્વીના દળને લીધે પદાર્થ પૃથ્વી તરફ પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે ખેંચાઈ આવે છે જેને કારણે ઉત્પન્ન થતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે ઓકે ચાલો એનું સૂત્ર દર્શાવતું જી બરાબર શું આવશે જી એમ બાય આર સ્ક્વેર આવશે બરાબર છે તો વ્યાપક સૂત્ર મેળવો તો ભાઈ મેળવી લીધું બરાબર મેળવવું હોય તો જો હા મેળવવાનું કેટલું છે એટલે પ્રોપર મેળવવું પડે તો આ બરાબર સૂત્ર શું બનશે જી એમ એમ બાય શું બની જશે સૂત્ર ડી થશે

તો કે ભાઈ સ્મોલ જી નું મૂલ્ય જે છે સ્મોલ જી નું મૂલ્ય તે બનશે તમારું નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્કવેર ઓકે નવ પોઈન્ટ મુક્ત પતન એટલે શું અચળ ગતિના સમીકરણ પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટેના સમીકરણો ઉધ્વ દિશા કીધેલું છે જોજો હે અધો નહીં ઉધ્વ તો સિમ્પલ મુક્ત પતન એટલે જ્યારે પણ ગુરુત્વાકર્ષણ બળની અસર હોય તેમાં આપણે શું કરીએ છીએ કોઈ પણ પ્રકારના બાહ્ય બળ વગર પદાર્થને શું કરી દઈએ ફક્ત છોડી દઈએ તો એ પદાર્થ મુક્ત પતન કરે છે તેવું કહેવાય તો એના માટે આપણે સમીકરણ તારવાના છે તો પહેલા અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ છે ઓકે અચળ પ્રવેગી ગતિના સમીકરણ કયા કયા છે ચાલો તો કે વી બરાબર યુ પ્લસ એટી એક આ સૂત્ર બીજું કયું છે વી સ્ક્ર માઇનસ યુ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ટુ એસ બીજું કયું સૂત્ર છે એસ બરાબર યુ ટી પ્લસ વન હા એટી સ્ક્વેર એક આ સૂત્ર છે ઓકે હવે આ સૂત્ર બધાને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો શું થશે તો કે ભાઈ વી બરાબર યુ પ્લસ એટીની જગ્યાએ શું આવી જશે જીટી પણ એમાં જીની કિંમત કેવી લેવી પડશે માઇનસ લેવી પડશે જીની કિંમત કેવી લેવી પડશે બેટા માઇનસ લેવી પડશે એટલે અહીંયા માઇનસ જી મૂકી દઈએ તો યુ માઇનસ જીટી ઓકે વી બરાબર શું બનશે યુ માઇનસ જીટી ઉધ્વ દિશા છે એટલે બીજું સૂત્ર કયું બનશે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એની કિંમત કેટલી આવશે માઇનસ જી આવશે એટલે અહીંયા આગળ માઇનસ જી ને એચ બનશે એટલે ટોટલ જે ઓવરઓલ સૂત્ર છે તમારું એ ઓવરઓલ સૂત્ર શું બનશે બેટા વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર માઇનસ ટુ જી એચ એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું તમારે બીજું સૂત્ર કયું યાદ રાખશો તો કે એસ બરાબર યુ ટી પ્લસ વન હાફ એની જગ્યાએ શું આવશે બેટા માઇનસ જી અને શું આવશે ટી સ્ક્વેર તો આના પરથી એસ બરાબર શું થશે યુ ટી માઇનસ વન હાફ આ તમારા સૂત્ર બની ગયા ક્લિયર આઈ હોપ કે આમાં આઈડિયા આવી ગયો હશે તો થેન્ક યુ વેરી મચ બેટા ચાર માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન હતા પ્લસ તમારું જે પેપર તમને પૂછાઈ શકે તેવું હતું તે અહીંયા આગળ આપણે ડિસ્કસ કર્યું મળીશું હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી આવજો બબાય ટેક કેર જય હિન્દ થેન્ક યુ વેરી મચ